વિદ્યાર્થી મિત્રો, શ્રી હરે પટેલ બોયઝ હાઈસ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચોથા પાઠમાં સત્યાગ્રહ શ્રમમાં આપણે આગળના ભાગની જે ચર્ચા હતી અધૂરી ત્યાંથી આગળ જોઈશું. ફરી એક વખત ફરીથી આપણે પાઠ વિશે થોડી વધુ રસી પ્રશ્નોની ચર્ચા કરીશું. સત્યાગ્રહ શ્રમની કૃતિના લેખક વિનોબા ભાવે, વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયકરાવ નરહરિ ભાવે, સાહિત્ય પ્રકાર જીવનસન અથવા આત્મકથાખંડ અને પાઠ સામગ્રી લેવામાં આવે છે તો કે અહિંસાની ખોજમાંથી. વિનોબાજીની ગાંધીજી સાથે કઈ રીતે મુલાકાત થઈ અને કઈ રીતે વિનોબાજીનું જીવન ઘડતર થયું એની વાત હતી. તો જ્યારે વિનોબાજી પહેલી વખત ગાંધીજીને કોચરબ આશ્રમમાં મળ્યા ત્યારે ગાંધીજી શાક સમારતા હતા, તો એમને ભારે નવાઈ લાગી કે એક રાષ્ટ્ર નેતા પણ શાક સમારે. અને વિનોબાજીને ગાંધીજીના પ્રથમ દર્શને શ્રમનો પાઠ મળ્યો. કોઈ પણ કાર્યને નાનું ન ગણું ને પોતાનું કાર્ય જાતે જ કરવું, આવો શ્રમનો પાઠ મળ્યો. પછી વિનોબાજી એક ગાંધીજીને જ્યારે મળ્યા ત્યારે એ 21 વર્ષના છોકરા હતા. એનામાં સમજ કે જે વ્યવહારિક જ્ઞાન કે એવું કંઈ હતું નહીં. અને આમ વિનોબાજી મોટા ભાગે આશ્રમમાં એકલા રહેતા, બીજાની સાથે બહુ બોલતા ચાલતા કે હળતા મળતા નહીં, મોટા ભાગે પોતાના ઓરડામાં રહી અને પુસ્તકોનું અધ્યયન કરતા. પણ ધીમે ધીમે ગાંધીજી સાથે વાતચીત થતી રહી ને એમાં એમનું ઘડતર થયું ને એક વખત ગીતાની ચર્ચા થતી હતી ને એમાં બાપુએ કહ્યું કે જે ભાષા છે એ કોણ છે, તો કે વિનોબાજીએ કહ્યું કે ના, એ ભાષા જે છે એ ભક્તિની ભાષા છે. તો બાપુએ તરત જ પોતાની ભૂલ સ્વીકારીને કીધું કે હા, જ્ઞાનની અને ભક્તિની ભાષા. આમ બાપુ પાસે નાના એવા કોઈ ઉંમરમાં છોકરા હોય તો પણ એની વાત સાચી હોય સ્વીકારવાની એમની જે સ્વીકારી લેતા. અને આ રીતે વિનોબાજી સાથે એમને ધીમે ધીમે ઘડતર થતું ગયું. આગળ જોશું તો એક દિવસ પરોઢિયે હું મારી ઓરડીમાં ઉપનિષદ વાંચી રહ્યો હતો. ઉપનિષદ એટલે એક એક પ્રકારના સંસ્કૃતના ગ્રંથ. ઉપનિષદ એટલે વેદો પછી રચાયેલા ગ્રંથ. આમ એનો અર્થ ઉપનિષદોની સંખ્યા આપણા ભારતીય સાહિત્યમાં 250 માનવામાં આવે છે, પરંતુ એમાંથી 11 ઉપનિષદો છે એ મુખ્ય ગણાય છે. એને વેદાંત એવું નામ પણ આપવામાં આવ્યું છે. વેદાંત એટલે કે વેદનો અંત એવો નહીં પણ જ્ઞાનનો છેડો, એવો એનો અર્થ થાય છે. જ્ઞાનનો છેડો એટલે કે ઉપનિષદને જાણ્યા પછી જગતમાં જામા જેવું બધું જ જાણી લેવાય છે, પછી કંઈ જાણવાની જરૂર રહેતી નથી. મુંડ ઉપનિષદનું વાક્ય છે જે આપણે સત્યમેવ જયતે તરીકે સ્વીકારેલું છે. એ તો કૌશિકકી ઉપનિષદ, મુંડક ઉપનિષદ આ બધા જે છે 11 ઉપનિષદો જે છે એ મુખ્ય ગણાય છે. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમને બાપુને સમાચાર આપ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશુંક બોલવા કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. અહીંયા આ વાક્ય જે છે સાદા વાક્યમાં પૂછી શકાય. તો સાદા વાક્યમાં શું કરવાનું કે જે સંયોજકો હોય છે એ કાઢી નાખવાના. તો પહેલું વાક્ય એવું બને કે મને બોલવાની ટેવ પહેલાથી હતી. બીજું વાક્ય બને ત્યાં બોલવું પડ્યું. ત્રીજું મને લાભ થયો. સંયોજક કાઢી નાખો એટલે સાદા વાક્યોમાં છૂટા પાડી દે વાક્યો લખ્યા, છૂટા પડી ગયા કહેવાય. આવા ત્રણ વાક્યો પૂછાય છે એમાંથી કોઈ પણ બે લખવાનું હોય છે. આ જે આખો પેરેગ્રાફ જે છે એ 73માં પ્રશ્નમાં એટલે કે વિભાગ ડીમાં 5 માર્કનો પૂછાય છે. કાળ અને કથન રીતિની દૃષ્ટિએ ગદ્યખંડ ફરીથી લખો તો આડાવાળા વાક્યો હોય છે એને ક્રમમાં ગોઠવીને લખવાનું હોય છે. એમાં ખૂબ અગત્યનું છે એટલે તમે એ ધ્યાનથી આખો પેરેગ્રાફ જોઈ જજો અને એ રીતે એ ધ્યાનથી તૈયાર કરજો. બાપુની હાજરીમાં બોલવાનું એટલે એક શબ્દ પણ ઓછો વધતો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરજો. અહીંયા રૂઢિ પ્રયોગ છે જોખી જોખીને બોલવું એટલે કે બહુ સમજી અને વિચારીને બોલવું. સમજપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું તે વિશે કશું પહેલાથી વિચારી ન રાખતો. તે અંગે ભગવાન ઈશ્વરે આજ્ઞા દઈ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું તો ભગવાન જ તમને પ્રેરણા આપશે
વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે, તો મારું આમ ચાલ્યું. પ્રચારાર્થે ભગવાન ઈસુએ પોતાના શિષ્યોને શી આજ્ઞા આપેલી છે કે જયારે ધર્મનો પ્રચાર કરવા જાઓ ત્યારે અગાઉથી લોકોને શું ઉપદેશ આપવો એના વિશે અગાઉથી તમે વિચારીને ના રાખો. જો એ રીતે વિચારીને બોલશો તો તમે પોતે મનમાં નક્કી કરેલું હોય એ બોલશો, એના બદલે જે તમે બોલવાનું શરૂ કરશો પછી ભગવાન તમને શક્તિ આપશે, અને એ રીતે તમે બોલશો તો એ તમારું પોતાનું નહીં પણ ભગવાનની અંદરથી આપેલી પ્રેરણા હશે. તો વિનોબાજીએ ગાંધીજીની હાજરીમાં બોલવાનું એટલે પ્રાર્થનામાં બોલવા વિશે અગાઉથી તૈયારી ન કરી રાખતા, પણ જે મનમાં આવે એ રીતે બોલતા, અને એથી જો અગાઉથી તૈયારી કરી રાખી હોય તો એ આપણું પોતાનું હોય. એના બદલે વિનોબાજી શું કરતા કે એ રીતે એમના તૈયારી વગર બોલવા પ્રાર્થનામાં ઉભા થતા, અને એ રીતે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એ આપણું પોતાનું નહીં પણ આપણને ભગવાન એવી પ્રેરણા આપે છે. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા, વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા એમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા, ના મળ્યા હોય તો જરૂર મળો. એક વખત બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. જ્યારે વિનોબાજી ગાંધીજીને મળ્યા ત્યારે 21 વર્ષના છોકરા હતા. એમની પાસે સમજણ કે જેને કહેવાય કે વ્યવહારિક જ્ઞાન એવું કંઈ હતું નહીં, પણ બાપુએ તો વિનોબાજીનું ઘડતર કરવાનું હતું એટલે અલગ અલગ લોકોને વિનોબાજી પાસે વર્ધા એક આશ્રમ છે ગાંધીજીએ સ્થાપેલો જ, તો ત્યાં મોકલતા અને અલગ અલગ લોકો સાથેની એમની ઓળખાણ થાય, વાતચીત થતી રહે, એ રીતે વિનોબાજીનું ઘડતર થતું રહે એટલા માટે બાપુ એમની પાસે મોકલતા. તો એક વખત એક માણસને બાપુએ વિનોબાજી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેક પવનાર સુધી આવેલા ત્યારે હું ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવીને જોયું તો એ ભાઈ પાસે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું, તો કહે બસ આમ જ દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામે લાગી ગયો, નજર પણ કામ ભણી વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા પરંતુ કંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમને બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, મારી સાથે કશી વાતચીત પણ ન કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું તમે ત્યાં ગયા ત્યારે શું કરતા હતા. જમીન ખોદતા હતા એ જાણ્યું એટલે બાપુ કહે તો પછી નારાજ થવાની શી જરૂર છે, વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે. તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલાથી સમય માંગી લેવો જોઈએ. આમ બાપુએ એમને તો મનાવી લીધા પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. કહે ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું છે. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. કઈ રીતે વિનોબાજીનું જીવનનું ઘડતર થયું એની વિનોબાજી અહીંયા વાત કરે છે. અલગ અલગ બાપુને તો ઘણા બધા લોકો એને મળવા આવે અને બાપુને મળવા આવનાર લોકોને બાપુ રહ્યા વિનોબાજી પાસે મોકલતા, અને એ રીતે જ્યારે વર્ધાશ્રમમાં હતા ત્યારે એમને મોકલ્યા. ત્યારે વિનોબાજી ખેતરમાં કામ કરી રહ્યા હતા. પેલો માણસ ભાઈ જે આવ્યા એ બહુ પ્રખ્યાત ક્રાંતિકારી હતા, પણ એની સામે જોયું નહીં, એને પોતાનું કામ કરતા રહ્યા એટલે પેલા ભાઈએ જઈને રાવ એટલે કે ફરિયાદ કરી બાપુ પાસે કે તમે કેવા માણસને મળવાનું કહ્યું પણ એને તો મારી સામે જોયું નહીં કે વાતચીત કરી નહીં. એટલે બાપુ જાણતા હતા કે વિનોબાજીનો આ રીતે કોઈ માણસ આવ્યો એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ ગણાય, પણ વિનોબાજીમાં આવી શિષ્ટાચાર કે આ રીતે કોઈ વ્યક્તિ આવે તો એની સાથે વાત કરી આવી રીતભાત જે કહેવાય એવી કંઈ હતી નહીં, પણ બાપુ જાણતા હતા. પણ તેમ છતાં એમને પેલા માણસની આગળ એમને વિનોબાજીનો બચાવ કર્યો કે તમે ગયા ત્યારે કામ કરતા હતા તો કામ કરતો વ્યક્તિ તમારી સાથે કઈ રીતે વાતચીત માટે તમારી સાથે કરી શકે. હા, પણ એ જાણતા હતા. પણ જ્યારે વિનોબાજી પછી મળ્યા ત્યારે એમને કહ્યું કે ભલા માણસ, કોઈ માણસ આવે ત્યારે એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ છે. એટલે આ રીતે બાપુએ વિનોબાજીના જીવનનું ઘડતર કર્યું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. હવે અહીંયા વિશેષણ છે તો સ્વભાવ હું જંગલી જાનવર પણ કેવું એની વિશેષતા બતાવ્યું તો છે જંગલી. તો આ શું થાય છે વિશેષણ, બાપુએ મને પાળતું પ્રાણી જેવો બનાવ્યો છે.
તેમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. અસભ્ય છે એને વિરોધી શબ્દ લખવાનો મતલબ કે હું સભ્ય માણસ માંથી સેવક બન્યો નથી. વાક્ય નો અર્થ પરિવર્તન ન થાય એ રીતે વિરોધાર્થીમાં વાક્ય રાખો. બાપુની સાથે રહીને મને સેવાની લગ્ન લાગી. હું સેવાને ભગવાનનું પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને ખબર નથી, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા લીધી હતી અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમને મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્ય નિષ્ઠામાં લગીરે ખામી ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે પાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન રહ્યું, પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનાર બાપુનું મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહેતા કે હું બધી પૂર્ણ સત્યથી દૂર છું. મારા ઉપર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોની ન પડી. તો બાપુએ આ રીતે વિનોબાજીની કસોટી કરતા અલગ અલગ માણસોને મોકલીને એમનું જીવન ઘડતર કરતા, તો બાપુએ એમની કસોટી કરી હોય કે ન કરી હોય એ વિનોબાજી કે છે જાણતો નથી, પણ મેં એમની કસોટી કરી છે ને સત્ય નિષ્ઠામાં ગાંધીજી પૂરેપૂરા ખરા ઉતર્યા છે. જો એમાં જરાય ઉણપ લાગી હોત તો હું બાપુ પાસે ટકી શક્યો ન હોત, અને તેમ છતાં બાપુ પોતાને અધૂરા માનતા કે હું પૂર્ણ જ્ઞાનથી દૂર છું, અને એટલા માટે તેઓ પૂર્ણ જ્ઞાની હતા અને એટલા માટે ગાંધીજી પાસે તેઓ આખી જિંદગી એમના અનુયાયી પ્રિય અનુયાયી બની રહ્યા. હું બાપુને મળ્યો મને અને એમના ઉપર મુગ્ધ થઈ ગયો. તે એમની અંતર બાહ્ય એકતાની અવસ્થા ઉપર વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. ગીતામાં તો એ કહ્યું છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે તેવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે, પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા. સ્થિત પ્રજ્ઞ જેની બુદ્ધિ એક પ્રકારની સ્થિર રહે ગમે તેવા સુખ કે દુઃખ, સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય આ બધા દ્વંદ્વો છે અને આપણે સામાન્ય માણસો એ બધી પરિસ્થિતિ વિચલિત થઈ જાય, પણ જે સમત્વ જેને કહેવાય સ્થિત પ્રજ્ઞ, પ્રજ્ઞ એટલે બુદ્ધિ, બુદ્ધિ પણ સારી બુદ્ધિ જે સ્થિર હંમેશા રહે ગમે તેવા સુખ દુઃખના પ્રસંગોમાં જેની બુદ્ધિ સ્થિર રહે, ના દુઃખમાં વિચલિત થાય ના સુખમાં છકી જાય, આવા પ્રકારના જે લક્ષણો જે છે 16મા અધ્યાયમાં આવે છે. અભયમ સત્વ સંસુધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમત્સ સ્વાધ્યાયતમ આર્જુનમ સત્ય અહિંસા અલોલોપતમ હિ માદર ચાપલમ દૈવી સંપત્તિ અભિજાતીય સ પાંડવ. 26 લક્ષણો ભગવાન અર્જુનને વિસ્તારથી આ સમજાવે છે. દૈવી સંપત્તિ લઈને જન્મેલા પુરુષોમાં કયા, તો એમાં એક આવે સ્થિત પ્રજ્ઞ કોને જાણવો, તો જેની ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના સ્વજનોથી એને ન શોક થાય કે એને ગુમાવવાથી ન શોક થાય અને બધું પ્રાપ્ત થવાથી જે વિચલિત ન થાય છકી ન જાય, આવા પ્રકારના લોકોને સ્થિત પ્રજ્ઞ તરીકે જાણવો એમ કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. આવો માણસને શોધવા છતાં દુનિયા ઉપર બહુ મહાન ભાગ્ય હોવા જ મળે, પણ આવા પ્રકારના લક્ષણો ગાંધીજીમાં હતા એવું વિનોબાજી કહે છે. 1917ની વાત છે. હું બાપુ પાસેથી એક વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. લેખન ઉડીને ભાષા દ્રષ્ટિની ભાષાની દ્રષ્ટિએ સુધારી વાક્ય લખો. હું બાપુ પાસેથી એક વર્ષની છૂટી રહેતા લઈને બહાર જતા રહ્યા હતા. હવે અહીંયા જો ત્યારે વાક્ય સુધારી લખો. હું બાપુ પાસેથી એક વર્ષની છુટ્ટી રજા, અહીંયા જોઈ કે છુટ્ટી અને રજા, તો કે છુટ્ટી એટલે રજા થાય,
તો એક પર હું બાપુ પાસેથી એક વર્ષની છુટ્ટી લઈને કે રજા લઈને બહાર જતા રહ્યા હતા. આમ હોય પણ ખરું, જતો રહ્યો હતો એમ પણ હોય, અથવા જતા રહ્યા હતા તો તે જતો રહ્યો હતો. જતો રહ્યો એમ જો અહીંયા વાક્ય એ રીતે હોય, જતો રહ્યો અને પૂર્ણ વિરામ હોય કેટલું વાક્ય લખું, જતો રહ્યો હતા હતો તો એ રીતે લખું. પણ અહીંયા જે સમાનાર્થી બે શબ્દ છે કાઢી અને વાક્યની ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ કરીને લખવાનું છે. પહેલા વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા ઉપર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળાઓની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિનોબાજીએ કોના મદદથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો? તો એમના મિત્ર ગોપાળરાવનો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાઈમાં મને આની ઉત્તમ તક મળી ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠી નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. તો જે છે એ સંસ્કૃત એ કોની પાસેથી શીખ્યા? તો કે એમના મિત્ર ગોપાળરાવની મદદથી. અને એમની પાસેથી બીજા શાસ્ત્રો જે ઉપનિષદ વગેરે કોની પાસેથી શીખ્યા? તો કે નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક વિદ્વાન હતા, એમની પાસેથી તેઓ ઉપનિષદ અને વગેરે બીજા શાસ્ત્રો શીખ્યા. આમ આગળની જે બીજા પાઠની આગળની જે ચર્ચા છે એ પછી આપણે બીજા ભાગમાં જોઈશું.